કલાકાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર. કોરોના કાળ દરમિયાન લગ્નમાં ડીજે અને 2 લાખ રૂપિયાની સહાય, સરકારનો મોટો નિર્ણય અને કરી મોટી જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. હાલના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ઉમેશ પાલ હત્યાકાંડ, અતીત અહમદના સુતર અબ્દુલ કવિ પર 50,000 નું ઇનામ જાહેર. મુંબઈમાં બની રહેલી બિલ્ડિંગમાં લાગેલો લોખંડનો થાંભલો ઓટો પર પડ્યો, એક મહિલાનું થયું મોત. દાહોદના વરમખેડા જતી જાન પર મધમાખીનો હુમલો, ઈજેના આવવાથી મધમાખી ઉડતા 25 થી વધુ જાનૈયાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. હવે કરાઈ મોટી જાહેરાત. આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં જોઈન્ટ સેક્રેટરીએ મોટી જાહેરાત કરી છે. હરિયાણાના પાણીપત જિલ્લામાં શરૂ થયેલી આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર મનમોહન વૈદ્ય જણાવ્યું કે અત્યારે દેશમાં લગભગ 75,000 સ્થળોએ સંઘનો વિસ્તાર થયો છે. હવે મહિલાઓ માટે અલગ શાખા સ્થાપવાની કામગીરી થશે. 2024માં આરએસએસ તેનું શતાબ્દી વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સંઘમાં અનેક ફેરફારો કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં મિત્રો, આ રાજ્યમાં સરકારે કરી ઘણી બધી જાહેરાતો. પંજાબ સરકારના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. આગામી પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી હતી. હરપાલસિંહ ચીમાએ કહ્યું, પંજાબમાં દરેક પરિવારને દર મહિને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવશે. આ સાથે તેણે 2.5 લાખ નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. સાથે રાજ્ય સરકાર જલ્દી નવી સ્પોટ નીતિ જાહેર કરશે તેવું પણ તેણે જણાવ્યું છે. આગળના સમાચાર, નકલી સોનાનું વેચાણ અટકાવવા મોટો નિર્ણય. નકલી સોનાનું વેચાણ અને ચોરી અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સોનાના વેપારીઓ 1 એપ્રિલ બાદથી હોલમાર્ક સિવાયની જ્વેલરી વેચી શકશે નહીં. તેમજ સોનાની દરેક ચીજ વસ્તુઓ પર હોલમાર્કનો માર્કો હોવો જરૂરી છે. સાથે 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર લગાવવો પડશે, જેથી હોલમાર્કના દાગીના કેટલા કેરેટનો છે તે ગ્રાહકને ગેરંટી મળશે. જ્વેલરીને લઈને ટ્રેક કરવું ખૂબ સરળ બનશે. હવે આવી કન્યાઓને મળશે લગ્નમાં 2 લાખની સહાય. કોરોના મહામારીને કારણે કેટલાય બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો, ત્યારે સરકારી આંકડા અનુસાર પાલક માતા પિતા યોજના હેઠળ 8,000 છોકરીઓને સહાય, જ્યારે અન્ય 9,120 છોકરીઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ દત્તક લેવાયા હતા. હવે કોવિડ-19માં એક અથવા બંને પેરેન્ટ્સ ગુમાવનારી 17,120 છોકરીઓને આ સ્કીમ માટે બહાર પડાય છે. જે મુજબ લગ્નના સમયે તેને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.